નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજીમાં આગળ અભ્યાસ કરીશું. તો આપણે યુઝર સ્ટેટ 10, 11 અને 12 સુધી જોયું. તો આજના લેક્ચરમાં આપણે યુઝર સ્ટેટ 13, 14 અને 15નો અભ્યાસ કરીશું. એમાં છે બીજી પેરેન્ટ છે, પેરેન્ટનું નામ છે ચેરી સ્વીટ. ચેરી એટલે કે રેન્યુ, સ્વીટ એટલે કે મીઠું. મોટી લોલીપોપ છે કે નીચે લાગે.
Four is four, make it. चार ने चलता भाते हाँ. जलेबी ten, बर्फी on the plate. जलेबी ने बर्फी क्या चाहिए तो के थाली में ऊपर. Five is five, make ten. पांच ने पांच दस थाली. Let's come then once again. तो कैसे चार ऑपरेशन बनाए हैं ठीक गणित. तो आज ही चलिए फिर. अबे अबे जो रैंकिंग है जो अपन यहाँ पे लिखे सूचना वाला जो है आपके अंक माटे काव्य माटे योग्य शब्द शोधी लखो. अबे अपने काव्य माटे अपने शब्द शोधी ने क्या लखवाना छे. अबे तुम्हारे में पाठ्यपुस्तक आ गया रखो ली अनु जेडू लख तो तुम्हारे पेंसिल से पाठ्यपुस्तक में अंदर लखवानो छे. अपने जो ये बच्चों वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन ने टेन अपने यहाँ पे आते हैं. अब अपने शु करना है कि मैं अंडी को थर्ड को रखना है सेवन में रखना है तो वन छे तो वन में कौन सी रखना है ओ ए ई वन एटले एक अब इसे लिखो पचे टू आप त्या TWO टू एटले बे पीछे थ्री आपेलो त्या TARII थ्री एटले त्रण पी फोर FOUR फोर एटले चार पी फाइव आपेलो FIVE फाइव एटले पांच सामने साइड लखवानुं छे बाकी ना ज्यादा लखे छे. हवे सिक्स ए सात एफ सिक्स एटले चौदह ए सी वी ई एन सेवन एटले सात ए फोर फाइव सिक्स सेवन एट नाइन टेन अरे दस आंकड़ा नंबर बना
આપણે જે રીતે લખ્યું છે આમાં કેમ સેવન પેલા છે અહીંયા સેવન નો સેલી, પછી એક નો સેલી, પછી વળી સેવન આપેલું છે તો સેવન નો, પછી એટ, પછી છે ટુ, પછી છે નાઇન, પછી છે ઝીરો, પછી છે ફાઈવ, પછી ટુ, પછી છે ઝીરો. હવે આ રીતે તમારે આ પાંચ પાંચ છે એ તમારે જાતે લખવાના રહેશે. તમારે જે પણ નંબર લખવા હોય તે એના રીતે એક જ લાઈનમાં અહીંયા તમારે દેવાના છે, ફલક વિશે એ રીતે લખવાના રહેશે. હવે આપણે સ્વાધ્યાયમાં આપણે જોઈ લઈશું. હવે સ્વાધ્યાયમાં કાઢો છો બધા. હવે સ્વાધ્યાયમાં પેજ નંબર 33 કાઢો. પેજ નંબર 33 માં જોઈએ. પેજ નંબર 33 ઉપર આપણને 1 થી 20 ના સ્ટ્રીંગ આપેલા છે. સ્ટ્રીંગ વિચાર ને આવ તો 1 એટલે આપણે એમ સુધી તો આપણે જે આપી લેવા E A T B E N 11 એટલે 11. T W E A B E 12 એટલે 12. પછી E A I R T W E A 13 એટલે 10. તમારે આ રીતે લખવાનું છે. પેલા ટેન નો સ્પેલિંગ T E N, પછી ઉચ્ચાર પણ ટેન સ્પેલિંગ અને એનો ઉચ્ચાર લખવાનો છે. પછી બીજું આપેલું છે ફોર, તો એ ફોર યુ આર ફોર. પછી આપેલું છે સેવન, એ સી વી એન સેવન. હવે આ રીતે તમારે અહીંયા સામ સામ આપેલા છે બધા તમારે હોમવર્કમાં લખવાના રહે છે. હવે પેજ નંબર પાંચ ફેરવો જોઈએ. પેજ નંબર 34 હવે આપણે આગળ શીખી ગયા છીએ. આમાં આવું અહીંયા વાક્ય છે, અહીંયા ચિત્ર ગણ્યું અને પછી આપણે અહીંયા કેટલા ચિત્રો છે અને એ આપણે લખવાના છે. કાઉન્ટમાંથી શોધવું એટલે આપણે કહેવાના કે કેટલા ચિત્રો અહીંયા આપેલા છે. તો પ્રશ્ન બીજો એમાં પહેલું જોઈએ. તો કે હાઉ મેની પેન આર ગુડ, કેટલી પેનો છે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો આપણને કાઉન્ટ આપેલા છે 13 પેન, 12 પેન. હવે આપણે સ્કેન કેટલા ગણવી પડે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો હવે આપણે કેવી રીતે મળશે 13 પેન. આપણે જવાબમાં શું લખવાનું છે? ઓનલી ફોર 13 પેન લખવાનું છે. બધા માટે રીતે ચિત્ર ગણી ગણી અને આપણે શું કરવાનું છે? અહીંયા બધામાં જવાબ લખવાના છે. કાઉન્ટ આપેલો છે તો ચિત્ર ગણી દેવાના કેટલા થાય છે. પછી ઉપર કાઉન્ટમાં બે કાઉન્ટ છે, બાજુ સાથે જવાબ બે જવાબ લખી નાખવાનો રહેશે. બીજું જોઈએ. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર, ડિફોલ્ટ મારું નામ છે એ વાક્ય બનવું
છે મારા જ્ઞાનથી ભલે પણ વાક્ય ખોટું છે. તો આપણે વ્યવસ્થિત કરવું હોય તો કરતા પેલા તો એ ભીત છે એ પેલા આવશે. પછી ઈ હક બોક્સ આમાં બધા શું હોય બધું બોક્સ બોક્સ છે ભીત લ્યા બોક્સ ને આ તો આ બોક્સ છે. બીજું વાક્ય જોઈએ. આર ટુ કેટલી ટોપીઓ છે તો કે બે ટુ કે નંબર પાછું ત્રીજું વાક્ય છે અહીંયા છે. હવે આ પ્રશ્ન વાક્ય છે ડાન્સિંગ સી હવે પ્રશ્ન છે માં ક્રિયાપદ આગળ માં ક્રિયાપદ શું છે ઈ સી ડાન્સિંગ પ્રશ્ન પૂછો છો શું તેણે નાચી રહી છે તો પ્રશ્ન વાક્ય બનવું પડે ને. આ ત્રીજું હવે આ છે છત્રીસ પેજ નંબર ઉપર ચોથું વાક્ય બાકીનું જે કઈ છે પાંચ થી દસ વાક્ય તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. હવે હોમવર્ક ની નોંધ કરી લેશે કે હોમવર્ક લખવાનું છે તમારે સાથે પછી માં પેજ નંબર 33 ચોત્રીસ પાંત્રીસ અને 36 છે એમાં જેટલું જેટલું બાકી છે એ પૂર્ણ કરવાનું છે. અને 21 થી 50 સુધીના સ્પેલિંગ કોઈ લખવાને પાઠ કરવાના છે. હવે આપણે આગળ લેક્ચરમાં એક બીજું અભ્યાસ કરીશું.